હવે ભુજંગાસનનો એક પૂરક આસન છે, ભુજંગાસનનો પૂરેપૂરો લાભ લેવો હોય તો આપણે બીજું આસન કરવું પડે, એનું નામ છે શલભાસન. શલભાસન માટે આવી રીતે મુઠ્ઠી વાળવાની, અંગૂઠો અંદર રાખીને આ મુઠ્ઠી વાળી અને બંનેને સાથળની વચ્ચે નીચે રાખીશું આ રીતે, અને પગને આ રીતે ઊભા રાખીશું, આમાં દાઢી ટેકેલી, બંને પગને આપણે સીધા કરીશું, શ્વાસ લેતા લેતા ઉપર, બંને પગ સીધા રહેવા જોઈએ, કમરમાંથી વળેલા આવવા જોઈએ નહીં. આ પણ વધી વધીને 10 સેકન્ડ ધીમે ધીમેની છે. વચ્ચે એક શ્વાસ આરામ કરીએ, ફરી બીજી વખત કરીશું, શ્વાસ લેતા લેતા પગને ઊંધી સાઈડ થોડા ખેંચીએ, અને અડધો ફૂટ રહેવા હોય તો પણ વાંધો નહીં, બહુ વધારે ઊંચે લઈ જવાની જરૂર નથી, પણ સામે ખેંચાયેલા રહેવા જોઈએ. અને ડાઉન, એક ઊંડો શ્વાસ બહાર, ફરી પાછા શ્વાસ લેતા લેતા સ્ટેડી એન્જોય, આંખો બંધ રાખીશું. 10 એક સેકન્ડ થાય પછી ધીમે ધીમે નીચે. તો આ આસન કર્યું આપણે બંને પગે, હવે એક પગે કરીએ, જમણા પગને ઊંચો કરીશું એ જ રીતે. એ જ રીતે ડાબો પગને સામેની સાઈડ થોડો ખેંચીશું, અને નીચે. આ પણ જો 3 વખત બંને પગે કરેલું હોય તો 3 વખત બંને અલગ અલગ પગે આ જ આસન કરીશું, સામેની તરફ ખેંચીને. આ આસન પણ કમર માટે ઉત્તમ, કમરની તકલીફ ન હોય તો પણ ઝાઝો સમય જ્યારે બેસવાનું હોય ત્યારે આ આસન દરેકે કરવું જોઈએ, જેથી કરીને સ્પાઇનની સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી બહુ સારી રહે. અને બંને પગને ડાઉન કરીને ફરી વખત એ જ રીતે થોડો વચ્ચે આરામ કરી દઈએ. તો આ આસન તો શલભાસન.